વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણમાં ભારત હાલ ત્રીજા નંબર પર છે. વિશ્વના દેશો પર કોરોના વાયરસથી બચવા માટે દવાની રિસર્ચ કરી છે, ત્યારે આવી મહામારી સમયે આયુર્વેદિક ઔષધિ આખરે કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વેપારી મથક ડીસામાં વર્ષોથી કાર્યરત શ્રીરામબાણ આયુર્વેદિક ઔષધ ભંડારના વૈદ્ય કાંતિભાઈ એસ માળીએ કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં વિનામૂલ્ય 80,000થી વધુ લોકોને આયુર્વેદિક ઔષધિ ઉકાળાનું વિતરણ કર્યું છે. જિલ્લાની સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સ્વખર્ચે આયુર્વેદિક ઔષધિ ઉકાળાનું સેવન કરાવીને લોકોને નિરોગી રાખવા માટે સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના મહામારીના સમયે કોરોના વોરિયર્સની જેમ 80,000થી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળાનું સેવાના ભાવથી વિતરણ કરનાર શ્રી રામબાણ આયુર્વેદિક ઔષધ ભંડારના વૈદ્ય કાંતિભાઈ એસ માળીનું આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોકસેવા કાર્ય કરવા બદલ અભિવાદન પત્ર અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.